શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ છેલ્લા કેટલાય દિવસોથી આમને સામને છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષામંત્રી મનીષ સિસોદિયાએ તાજેતરમાં ગુજરાતની સરકારી શાળાઓની મુલાકાત કરી હતી અને ભાજપ સરકાર પર પ્રહારો કરીને જણાવ્યું હતું કે 27 વર્ષના શાસનમાં પણ ગુજરાતની સરકારી શાળાઓની હાલત આજે પણ ખરાબ છે અને મનીષ સિસોદિયાની વિઝિટને લઈને દિલ્હીના સાંસદો દિલ્હીની સરકારી શાળાઓમાં પહોંચ્યા હતા અને ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરીને દિલ્હી સરકારની શિક્ષણ નીતિ પર પ્રહાર પણ કર્યા હતા. આ બંને પક્ષો વચ્ચે શિક્ષણ નીતિને લઈને રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે અને તમામ ઘટનાક્રમોની વચ્ચે મનીષ સિસોદિયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને દિલ્હીની સ્કૂલો જોવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ વિવાદમાં કૂદ્યા હતા અને તેઓએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું કે દેશના દરેક બાળકોને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ અને જ્યાં સુધી આપણા બાળકોને સારું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ કઈ રીતે બનશે. ભારતના લોકોમાં ખૂબ જ કાબેલિયત છે અને આપણે સૌ સરકારો સાથે મળીને નિયત અને લગનથી કામ કરવાની જરૂરત છે અને અરવિંદ કેજરીવાલના ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકારની શિક્ષણ નીતિને લઈને પ્રહારો કર્યા હતા અને વધુમાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષા વ્યવસ્થાને લઈને ગુજરાતભરમાં અભિયાન ચલાવવામાં આવ્યું અને ખાસ કરીને મુખ્યમંત્રીને પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ પત્ર લખ્યો અને પ્રાઇવેટ સ્કૂલોની ફી વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા અને FRC કમિટીમાં વાલી સભ્યોનો સમાવેશ કરવા માટે સહિતની માંગણીઓની રજૂઆત પણ સરકાર સમક્ષ કરી છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સરકારી શાળાઓની હાલત જ્યાં ખરાબ છે ત્યાં આગળ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યા છે અને રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આવેદનપત્ર પણ આપ્યું છે અને વધુમાં શું બોલ્યા છે આપ એ પણ સાંભળો. ગુજરાતની અંદર આખા ગુજરાતમાં શિક્ષણનો વેપાર ચાલુ છે. એ શિક્ષણના વેપારની અંદર પ્રાઇવેટ સ્કૂલોનો એટલો બધો ત્રાસ વધી ગયેલો છે કે વિદ્યાર્થીઓને બૂટ મોજા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા માટે પણ એક દુકાનથી ફરજ પાડવામાં આવે છે. આમ આદમી પાર્ટીની માગણી છે કે પ્રાઇવેટ સ્કૂલોની ફી ઘટાડવામાં આવે, પ્રાઇવેટ સ્કૂલોની ફી છે જે વધારો જે છે એને બંધ રાખવામાં આવે અને સાથે સાથે ડોનેશન પ્રથા છે એને પણ બંધ કરવામાં આવે. વાલીમંડળની જે FRC જે કમિટી છે એની અંદર વાલીમંડળના મિત્રોને સ્થાન આપવામાં આવે અને સાથે સાથે સ્કૂલોની અંદર જે વિદ્યાર્થી અને વાલીઓનું જે શોષણ થાય છે એને અટકાવવામાં આવે એટલા માટે આજે આખા ગુજરાતની આમ આદમી પાર્ટીની અંદર 33 જિલ્લાઓની અંદર આજે આવેદનપત્ર આપી અને પાર્ટીએ માગણી કરી છે કે આ તમામ માગણીઓ સંતોષવામાં આવે અને જે આપણા જે સ્કૂલો છે એ સ્કૂલોની અંદર આગળ જે વિદ્યાર્થીઓનું શોષણ થાય છે અને જે વાલીઓ જે શોષાય છે અને જે મૂળભૂત અધિકાર છે જે શિક્ષણ માટેનો ભારતીય બંધારણનો અધિકાર એ પ્રમાણેની સ્કૂલો આપવામાં આવે એવી અમારી માંગણી છે. આમ શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટી ફરી એક વખત મેદાનમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની સરકારી શાળાઓની હાલતને લઈને ઘેરાઈ રહી છે ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર આ મુદ્દાને લઈને કઈ રીતે પગલાં ભરે છે તેના પર પણ સૌ કોઈની નજર છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.